आप सर बहनों अपनी सामे अत्यारे एक इमोशनल हेल्थ ऊपर एक स्पीच आप आवी रहा छे ही इज फ्रॉम अ बरोडा मेडिकल कॉलेज सो लेट्स कॉल ऑन द यशोधर मिश्रा नमस्कार मारे आ बधा बाळकोने જોઈને એક પંક્તિ યાદ આવે છે કાગજ કી કસ્તી થી નદી કા કિનારા થા खेलने की मस्ती थी दिल ये आवारा था कहाँ आ गए ये समझदारी की दुनिया में वो नादान बचपन कितना प्यारा था एटले अपना बालपण ने पुनः अपने याद करिए अपना बालपण ने पुनः याद करीने हूँ मारी स्पीच नो प्रारंभ करवा मागू छू एक स्टोरी कहवी छे मारे वो स्मॉल स्टोरी छे पर वो इंस्पिरेशनल छे एक बार जर्मनी में एक कपल हतुं अने एमने त्यां जोड़िया बाळकोने जन्म थयो હવે બાળક જોડિયા હતા એમાં પ્રોબ્લેમ એ હતો કે બંનેના માથા જોડાયેલા હતા કોન્જોઇન્ટ ટ્વિન્સ જેને આપણે કહીએ છીએ મેડિકલ ટર્મમાં તો હવે આવા બાળકોને જુદા પાડવાનું ઓપરેશન કોઈએ કર્યું જ નહોતું પછી ત્યાંના ન્યુરોસર્જનના પ્રોફેસરોએ વાત કરી કે બેન્જામિન કાર્સન નામનો એક ન્યુરોસર્જન છે એ જ આ ઓપરેશન કરી શકે અને આ કપલ ત્યાં જાય છે બેન્જામિન કાર્સન પાસે બેન્જામિન કાર્સન 22 કલાકની સર્જરી પ્લાન કરે છે 22 કલાક એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્લાનિંગ હોય કે 5 મિનિટમાં આ ડૉક્ટરને અહીંયા ઊભા રહેવાનું અને અહીંયા ઊભા રહેવાનું એવું પ્લાન હોય અને 22 કલાકની સર્જરી પછી આ બંને બાળકો જુદા પડે છે અને બંને બાળકો સર્વાઈવ કરે છે આ પહેલું ઓપરેશન હતું કે જેના કારણે કોન્જોઇન્ટ બાળકોને અલગ પાડી શકાયા અને આના માનમાં ત્યાંની ગવર્મેન્ટ બેન્જામિન કાર્સનનું સન્માન કરે છે અને એ સન્માનમાં બેન્જામિન કાર્સનને ઊભો કરે છે અને સ્ટેજ ઉપર જાય છે અને ત્યારે એ શું કરે છે ખબર છે એના હાથ ઊંચા કરે છે અને હાથ ઊંચા કરીને કહે છે કે આ હાથ કોના છે બધા જવાબ આપે છે કે આ ભગવાનના હાથ છે આ એક બેસ્ટ સર્જનના હાથ છે ત્યારે કાર્સન જવાબ આપે છે આ હાથ એક ગુનેગારના છે ભૂતકાળમાં મેં કોઈના પર મર્ડર કરવાનો પણ પ્રયત્ન કરેલો છે મેં આ ચક્કુ કોઈને મારવા માટે પણ વાપરેલું છે જો હું આ ચક્કુ નેગેટિવ ઇન્ટેન્શનથી વાપરતો હતો ત્યારે હું ગુનેગાર હતો પણ સ્કિલ સાથે અને સારા ઇન્ટેન્શનથી વાપરતો થયો તો હું એક સારો સર્જન બની શક્યો વાત માત્ર ઇન્ટેન્શનની જ હતી હવે આપણને થશે કે આ ગુનેગારમાંથી આવી રીતે કન્વર્ટ કેવી રીતે થયો કોઈ પણ મહાન વ્યક્તિનું તમે જીવનચરિત્ર ઉપાડો ને તો તમને ખબર પડશે કે પેરેન્ટિંગનો સૌથી મોટો રોલ હોય છે માતા પિતાનો રોલ બહુ જ મહત્વનો છે એવું કહેવાય છે કે બેન્જામિન કાર્સન છે એ જ્યારે નાનો હોય છે ત્યારે ટીવી જોવાનો બહુ શોખ હોય છે ત્યારે એમના જે મમ્મી હોય છે સોનિયા કાર્સન એવું કરે કહે છે કે અઠવાડિયામાં ખાલી 2 કલાક જ ટીવી જોવાનું અને દર અઠવાડિયે 2 ચોપડીઓ લઈ આવવાની લાઇબ્રેરીથી અને વાંચી લેવાની અને સારાંશ જે હોય એ રવિવારે પેપરમાં લખી દેવાનો હું ચેક કરી લઈશ એટલે સોમવારે સ્કૂલે જાય એ પહેલાં એ સારાંશ વાંચી લે અને લાલ ટીક માર્ક કરે અને આ રીતે પુસ્તકો વાંચતા 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 બેન્જામિન કાર્સન એ ધ ગ્રેટ બેન્જામિન કાર્સન બની શક્યા અને મજાની વાત એ છે કે જ્યારે પુખ્ત થયો ને કાર્સન ત્યારે ખબર પડી કે એની મા તો અભણ હતી ખાલી એમને લાલ ટીકા કરતી હતી એ તો આ અભણમાં આવો વિચાર ક્રિએટ કરી શકે તો પછી શિક્ષિત મા બાપ શું ના કરી શકે હવે વાત વિચારની આવી છે તો મારે તમને વાત કેવી છે કે વિચારોની આપણા પર સી અસર થાય છે જાપાનીઝ વૈજ્ઞાનિક એક માસારુ ઇમોટો છે એણે કેવો પ્રેક્ટિકલ કર્યો છે તમને ખબર છે પાણીના 2 ગ્લાસ લીધા છે અને એક ગ્લાસ પર લેબલ કર્યું છે એડોલ્ફ હિટલર અને બીજા ગ્લાસ પર લેબલ કર્યું છે મધર ટેરેસા હવે આ ગ્લાસને મેળામાં મૂક્યા અને અઠવાડિયા પછી આ પાણીમાંથી ક્રિસ્ટલ્સ બનાવ્યા અને એ ક્રિસ્ટલ્સના માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન થયા અને જે મધર ટેરેસાવાળું જે પાણીના ક્રિસ્ટલ્સ હતા અને એકદમ સરસ રંગોળી પેટર્નના બન્યા અને જે એડોલ્ફ હિટનરના જે ક્રિસ્ટલ્સ હતા ને જીક જેક પેટર્નના હતા શું ફલિત થયું આનાથી કે આપણો વિચાર એ વાતાવરણ પર પણ અસર કરે છે વિચાર કરો વાતાવરણમાંનું પાણી વિચારથી પ્રભાવિત થતું હોય આપણું શરીર 65% કરતાં પણ વધારે પાણીનું બનેલું છે શરીરનો એક એક કોષ આપણા પ્રત્યેક વિચારથી અભિભૂત થાય છે અને અસર પામે છે એટલે વિચાર હંમેશા હકારાત્મક હોય હવે તમે કહેશો હકારાત્મક કેવી રીતે વિચારવાનું હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું દરેક માતા પિતાની આદત કેવી હશે સવારે ઉઠશે ને ન્યૂઝપેપર વાંચશે સૌથી પહેલાં હવે ન્યૂઝપેપરમાં કેવી ન્યૂઝ હોય છે ફ્રન્ટ પેજ ઉપર એક્સિડન્ટ હોય આ હોય તે હોય બધી ટ્રેજેડી હોય હવે કદાચ એક દિવસ એવું થયું કે છોકરો મોડો આવ્યો ટ્યુશનથી પહેલો વિચાર શું આવશે પોઝિટિવ આવશે વિચાર
કે પંચર પડ્યું હશે, નેગેટિવ જ આવશે. કેમ? સવારે માહિતી કેવી ભરી હતી, જેવી માહિતી ભરાય છે ને એવા વિચારો આવે છે. તો જો આપણે આપણા યુવાનોને સારા વિચારો આપવા હશે ને તો પહેલાં સારી માહિતી ભરવી પડશે, અને આવી સારી માહિતી ભરવાનું કામ આ સ્પંદન ટ્રસ્ટ કરી રહ્યું છે. અને એમણે આ એપ લોન્ચ કરી છે, એમાં હું તમને બધાને ખાસ અનુરોધ કરું છું કે સારા સારા લેખો વાંચો, સારા સારા વ્યક્તિના જીવનચરિત્રો વાંચો, એનાથી તમારું વલણ બદલાશે. અમારે એક બીજી પણ એક વાત કરવી છે. થોમસ આલ્વા એડિસનનું નામ સાંભળ્યું છે સૌએ? સાને શોધ કરી હતી એમણે? બલ્બની શોધ કરી હતી, બરાબર. એક પ્રસંગ એવો આવ્યો તેમના જીવનમાં કે એમની જે લેબોરેટરી હતી એ બળી ગઈ, બળીને ખાખ થઈ ગઈ. અને ઘરેથી એ અને એમનો દીકરો બંને જોવા આવ્યા કે લેબોરેટરી કેટલી બળી છે. અને બહાર જોવે છે તો ભડકા ઉડતા હોય છે, લેબોરેટરી આમ સળગતી હોય છે. થોમસ આલ્વા એડિસન કહે છે એના છોકરાને, કેટલું સરસ દ્રશ્ય છે, આવી આગ મેં ક્યારે જીવનમાં એ જોઈ નથી. અને પછી ભગવાન સામે જોઈને કહે છે કે થેન્ક યુ ગોડ, તે મારી બધી જ ભૂલોને બાળી નાખી, ચલો હવે કાલથી નવું ચાલુ કરીએ. આવો પોઝિટિવ વિચાર હોય ને એ જ કંઈક કરી શકે. અને થોમસ આલ્વા એડિસનના નામે તમને ખબર છે 1000 જેટલી પેટર્નો છે, એટલે એડિસન સાહેબના જીવનમાંથી આપણને હકારાત્મક વલણ શીખવા મળે છે. અને મારે એક બીજી ખાસ વાત કરવી છે કે આ ઉંમરમાં છે ને લોકોને ચહેરાનું બહુ હોય છે કે ખીલ થઈ ગયા એટલે આમ, પણ ડૉક્ટર્સ બધા છે ને ખ્યાલ હશે કે અંતઃસ્રાવોની અસરથી થાય આવું બધું. પણ મારું તો એવું સ્પષ્ટપણે માનવું છે કે ખુશહાલ ચહેરો એ આપણો મેકઅપ છે, અને ખુશહાલ મન આપણું પરફ્યુમ છે, અને આ બંને કોસ્મેટિક્સ ક્યારેય અલગ નહીં કરવાના. થેન્ક યુ સો મચ.